દેશ આખો બન્યો છે રાજકોટના વિરાણી હાઈસ્કૂલ રામ મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમાં રામલલ્લા છે તે બાળ સ્વરૂપે બિરાજમાન હોય તે પ્રકારની જે દ્રશ્યો છે અને એક આખી અયોધ્યા નગરી ઊભી કરવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે એક પ્રકારે

સ્વાભાવિક છે સનાતન ધર્મના એક સેવક તરીકે અને સનાતની હોવાના નાતે અમારી સનાતન ધર્મ રક્ષક સમિતિ ટીમ દ્વારા તારીખ સત્તરથી બાવીસના ભવ્યતી ભવ્યો એક રામ મંદિર કારણ કે સો અયોધ્યા ખાતે આવડો મોટા કાર્યક્રમ બનાવવા જઈ શકે એના માટે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની જાહેર જનતાને આ દર્શનનો લાભ મળે એના માટે એક રામનગરી જે મિની રામનગરી અયોધ્યા નગરી આખી આખી પદ સ્થળ ઉપર બનાવેલી છે ભગવાન શ્રી રામ વધારે મારે ઘેર સ્વાભાવિક છે મારી ઘર કે તમારી ઘરે રામ વધારા મારે નું એક કાર્યક્રમ અહીંયા રાજકોટમાં થઈ રહ્યો છે ત્યારે તેના ભાગરૂપે તારીખ સત્તરથી બાવીસ આ મંદિર નિજ મંદિરના દર્શન થાય તારીખ સત્તરના જૂનાગઢની આ પૂજ્ય બાદ ઇન્દ્રભારતી બાપુના વરદ હસ્તે સાંજે સાત વાગ્યા મંદિરનો દર્શન સર્વે ભાવિકો માટે ખુલ્લા મૂકવામાં આવશે ત્યારબાદ મહાઆરતી આઠ વાગે અને એક ભોજન પ્રસાદનું આયોજન છે ત્યારબાદ આ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે તારીખ અઢારના રામ ડાયરો જેનું ના જે યોગેશભાઈ બોક્સો દ્વારા ચોપાઈ તેનું આયોજન તારીખ ઓગણીસના યુવાનોને ઘેલું લગાડનાર મ્યુઝિક જે અઘૌરી મ્યુઝિક છે એનું આયોજન તારીખ વીસના મહિલાઓ બહેનો માટે એક રાસોત્સવ ભવ્ય રાસોત્સવ ગરબાનું આયોજન તેમજ તારીખ એકવીસના આપણી સૌરાષ્ટ્રની ધરા અને સૌરાષ્ટ્રની પરંપરા જે લોક ડાયરો કહેવાય એ ડાયરાનું શ્રી રાજભા ગઢવી દ્વારા જાહેર લોક ડાયરાનું આયોજન તેમજ રાતે બાર વાગે ગ્રાઉન્ડની ફરતીકો રાઉન્ડમાં એક ભવ્યથી ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવેલ છે અને તારીખ બાવીસના મુખ્ય અયોધ્યા મંદિર ખાતે જે પૂજાપાઠ અને પૂજા અર્ચના બ્રાહ્મણો વિદ્વાન બ્રાહ્મણો તેમજ સાધુ સંતોના માન્ય વડાપ્રધાન દ્વારા જે પૂજા થઈ રહી છે એનું સમગ્ર લાઈવ ટેલિકાસ્ટ અહીંયા સ્થળ ઉપર અયોધ્યા નગરી વિરાણી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય એલ ઇડી સ્ક્રીનમાં એ બધું બતાવવામાં આવશે સર્વેને દર્શન કરવામાં આવશે તો રાજકોટની જાહેર જનતાને તારીખ સત્તરથી બાવીસ જાન્યુઆરી સુધી સમગ્ર રાજકોટ જ્યારે રામમય બન્યું છે ત્યારે જનતાને જનતાને બાવીસ આ કાર્યક્રમમાં બધાને પધારવા વિનંતી સાથે જય શ્રી રામ સ્પષ્ટપણે એટલે સત્તર થી બાવીસ અલગ અલગ લોક ડાયરાનો કાર્યક્રમ છે રાસોત્સવનો કાર્યક્રમ છે અને ભવ્ય આતિશબાજી છે તે પણ થવાની છે ને બાવીસ તારીખે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે ત્યારે ભવ્ય સ્ક્રીન સાથે અહીં દરેક ભાવિક ભક્તો છે તે રામ ભક્તો છે તે આ મહોત્સવને નિહાળી શકે તે માટેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે આખો દેશ જ્યારે રામમય બન્યો છે ત્યારે રાજકોટ વાસીઓ દ્વારા એક અલગ જે અનોખું આયોજન છે તે કરવામાં આવ્યું છે ને એક પ્રકારે અહીં જે તેનો પ્રારંભ થશે અને બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે ધર્મમય વાતાવરણમાં ધાર્મિક વાતાવરણમાં આ મહોત્સવ છે તેનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ટીવી નાઇન રાજકોટ